विद्यार्थी मित्रों धोरण 10 માં આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ જે 4 ગુણનો રહેશે 1 2 ગુણનો વૈકલ્પિક પ્રશ્ન રહેશે 2 ગુણનો દાખલો રહેશે થોડુંક આપણે ધોરણ 9 8 નું પુનરાવર્તન કરી લઈએ એમાં આપણે સંખ્યાઓ વિશે આટલો અભ્યાસ કર્યો છે એમાં प्राकृतिक संख्याओ जेनी संज्ञा एन छे एमा संख्याओ आवशे 1 2 3 एम अनंत सुधी आवशे बीजी संख्या छे पूर्ण संख्याओ एनो संकेत छे डबल्यू एमा संख्याओ आवशे 0 1 2 3 एम अनंत सुधी त्रीजी संख्या आपणी पासे छे એ છે પૂર્ણાંક સંખ્યાઓનો સંજ્ઞા છે ઝેડ એમાં આ 0 1 2 3 તો ખરી જ વધારામાં માઈનસ વાળી સંખ્યાઓ આવશે ઋણ સંખ્યાઓ આવશે જેવી કે માઈનસ 3 માઈનસ 2 માઈનસ 1 0 1 2 3 એમ અનંત સુધી પછી છે સમમેય સંખ્યાઓ એની સંજ્ઞા છે ક્યુ એમાં અપૂર્ણાંક અને પૂર્ણાંક બંને ભેગી મળે છે એટલે માઇનસ 3 માઇનસ 5 દૂત્યાંશ માઇનસ 2 માઇનસ 3 દૂત્યાંશ માઇનસ 1 માઇનસ 1 દૂત્યાંશ 0 1 દૂત્યાંશ 1 3 દૂત્યાંશ એમ અનંત સુધી વિચારવાની છે અને હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ એમાં એક નવી સંખ્યા આવશે અસમમેય સંખ્યાઓ એટલે કે જેનું વર્ગમૂળ નીકળી ના શકતું હોય એવી સંખ્યાઓ દાખલા તરીકે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 6 એમ અનંત સુધી વિચારી શકીએ છીએ પાઈ પણ એ અસમમેય સંખ્યા આપણે કીધી છે પાઈ ને પણ સમમેય અને અસમમેય ભેગી મળી જે સંખ્યા ઘડ બનાવે છે એના આપણે વાસ્તવિક સંખ્યાઓ કીધી છે એટલે આપણે જે અભ્યાસ કરવાનો છે એ વાસ્તવિક સંખ્યાઓ એમાં સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય આટલું પુનરાવર્તન આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ વાસ્તવિક સંખ્યાઓમાં થોડુંક ધોરણ 9 કરતાં પણ થોડુંક વધારે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે એમાં આપણે જોઈએ વાસ્તવિક સંખ્યાઓનો આપણે વાત કરી હવે કેટલીક આ ચેપ્ટરમાં આવતા પોઈન્ટ છે ચારના અવયવ આપણે શોધવાના કે ચારના અવયવ અવયવ એટલે શું જેના જે સંખ્યા વડે ભાગી શકીએ આપેલ સંખ્યાને જે સંખ્યા વડે ભાગી શકાય એને એના અવયવ કહેવાય દાખલા તરીકે ચારના અવયવ 1 2 અને 4 4 એકુ 4 થાય 2 દુ 4 થાય 4 એકુ 4 થાય દાખલા તરીકે 6 ના અવયવ વિચારીએ 6 માં 1 વડે ભાગી શકાય 6 ને 2 વડે ભાગી શકાય 6 ને 3 વડે ભાગી શકાય 6 ને 4 વડે ભાગી શકાતો નથી એટલે અવયવ કહેવાય નહીં 5 વડે પણ ભાગી શકાય નહીં 6 ને 6 વડે ભાગી શકાય એટલે આ થયા 6 ના અવયવ હવે અવયવી એટલે શું
अवयवी એટલે આપણે દાખલા ગુજરાતીમાં કહીએ તો જે ઘડિયા બોલીએ દાખલા ચારનો ઘડિયો બોલીએ ચાર બે ચાર આઠ બાર સોળ એમ એટલે આ ચારના અવયવી થયા ચારનો ઘડિયો બોલીએ છનો અવયવી કહે તો છ બાર અઢાર ચોવીસ એમ તમે વિચારી શકો છો પછી જે વિભાજ્ય સંખ્યા જે સંખ્યાને આપણે લઈએ એ સંખ્યાના અવયવ બે કે બે કરતા વધુ હોય જે સંખ્યાના અવયવ બે કે તેથી વધુ હોય તેવી સંખ્યાઓ એને આપણે વિભાજ્ય સંખ્યા કરીએ દાખલા તરીકે ચારની વિચારીએ તો ચાર વિભાજ્ય છે કેમ કે ચારના અવયવ બોલીએ તો એક વડે ભાગી શકાય બે વડે ભાગી શકાય ચાર વડે ભાગી શકાય આપણે બાર લઈએ તો બારના આપણે એક વડે ભાગી શકીએ બે વડે ભાગી શકીએ ત્રણ વડે ભાગી શકીએ ચાર વડે ભાગી શકીએ છ વડે ભાગી શકીએ અને બાર વડે ભાગી શકીએ એટલે ચાર એ વિભાજ્ય સંખ્યા છે બાર એ વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યાઓ એટલે જે સંખ્યાના અવયવ વિચારીએ એ અવયવની સંખ્યા બે કે તેથી વધુ હોય તો એને આપણે વિભાજ્ય સંખ્યા કહીશું પછી છે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓમાં જે સંખ્યાના અવયવ ફક્ત બે જ છે જે સંખ્યાના અવયવ ફક્ત બે છે તેવી સંખ્યાઓ દાખલા તરીકે આપણે વિચારીએ બે બે ના અવયવ એક અને બે જ છે બીજી કોઈ અવયવ મળતો નથી ત્રણની વાત કરું ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે ચાલુ ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે એના અવયવ એક ત્રણ છે પાંચ પણ અવિભાજ્ય સંખ્યા છે એના અવયવ એક અને પાંચ છે એના સિવાય બીજો કોઈ અવયવ મળતો નથી તમે જુઓ વિભાજ્ય સંખ્યામાં પણ એક અવયવ લીધો તો આપણે અવિભાજ્ય સંખ્યામાં પણ એક લીધેલો છે એટલે અવિભાજ્ય અને વિભાજ્ય બંનેમાં એક છે એટલે એકને આપણે વિશિષ્ટ સંખ્યા કહેવાની છે એ એક એ વિશિષ્ટ સંખ્યા એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી વિશિષ્ટ સંખ્યા તરીકે આપણે એને વિચારવાનું છે હવે થોડાક ભાગાકાર વિશે આપણે ચર્ચા કરી લઈએ થોડીક બે ભાગ્યા બે ત્રણ ભાગ્યા બે ચાર ભાગ્યા બે જોઈએ તો જુઓ બે એકુ બે શેષ ઝીરો આવી ત્રણનો ભાગાકાર બે વડે બે એકુ બે ત્રણમાં બે જાય તો એક વધે બે દુ ચાર શેષ શૂન્ય આવી આપણે બીજો આગળ વિચારીએ પાંચ ભાગ્યા બે કરીએ તો બે દુ ચાર શેષ એક વધશે એટલે અહીંયા શેષ કેટલી આવશે બે વડે ભાગાકાર કરીએ કોઈ પણ સંખ્યાની તો આપણને શેષ મળશે ઝીરો એક જ મળશે એ જ રીતે વિચારીએ કોઈ સંખ્યા ત્રણ લઉં ત્રણનો ભાગાકાર આપણે ત્રણ વડે કરીએ તો ત્રણ એકુ ત્રણ શેષ ઝીરો આવી ચાર ભાગ્યા ત્રણ કરું ત્રણ એકુ ત્રણ ચારમાં ત્રણ જાય તો એક આવ્યો પાંચ ભાગ્યા ત્રણ ત્રણ એકુ ત્રણ બે આવી છ ભાગ્યા ત્રણ ત્રણ દુ છ શેષ ઝીરો આવી જો ત્રણ વડે ભાગાકાર કર્યો તો મને શેષ કેવી મળે છે
3 વડે ભાગાકાર કરીએ તો આપણને શેષ 0 મળશે 1 મળશે 2 મળશે એટલે 1 નક્કી થયું કે જે ભાજક છે એ ભાજક કરતા નાની સંખ્યા શેષ મળે ભાજક કરતા નાની સંખ્યા આપણને શેષ મળશે એટલે એ શેષ થઈ આ જ વિધાનને આપણે ભાગાકારમાં કોઈ સંખ્યા a લઈએ એના આપણે ભાજ્ય સંખ્યા કહીએ બીના આપણે ભાજક કહીએ કોઈ q આપણને ભાગફળ મળે છે q આપણને ભાગફળ મળે છે અને a q બાદ કરતા અહીંયા આપણને r મળશે જે શેષ મળે છે એટલે આપણે તરત જ કહીએ કે ભાઈ ભાજ્ય સંખ્યા બરાબર ભાજ્ય સંખ્યા બરાબર શું કહીએ ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આ જ રજૂઆત યુક્લિડે એના પૂર્વ પ્રમેયમાં કરી છે અને યુક્લિડનું પૂર્વ પ્રમેય હવે સમજીએ પોઈન્ટ 1 પ્રમેય 1.1 જેને આપણે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય તરીકે ઓળખીશું યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય તરીકે ઓળખીશું એના શબ્દ આવ્યા છે આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે શબ્દ આવ્યા છે આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે b ને સંગત આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનૃણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a is equal to bq plus r જ્યાં 0 less than or is equal to r less than b થાય તો ફરી એક વખત આ શબ્દોનો હાઇલાઇટ કરીએ યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય એક ગુણો પૂછાઈ શકે તો આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય એટલે એક અને માત્ર એક જ અનૃણ એટલે ઋણ ન હોય તેવી સંખ્યાઓ એટલે અનન્ય અનૃણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a is equal to bq plus r જ્યાં r કેવું વિચારવાનો છે 0 less than is equal to r less than b એટલે b કરતા નાનો 0 અને 0 કરતા મોટો હોય પણ b કરતા શું હોય નાનો હોય હવે આ યુક્લિડના આધારિત આપણે જે ભાગફળ આગળ ભાગાકાર જોયો આપણે ભાગાકારમાં વિચારીતું કઈ રીતે a is equal to bq plus r અહીંયા એના આપણે ભાજ્ય કીધો તો અહીંયા ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આવું આની સાથે સરખાઈએ તો આ થયું આપણે માટે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય યુક્લિડનું ભાગાકારના પૂર્વ પ્રમેયમાં ક્યુ અનૃણ છે ક્યુ અને આર અનૃણ છે પણ શબ્દ યાદ રાખજો તમે ક્યુ અને આર એક સાથે શૂન્ય નથી ક્યુ અને આર એક સાથે શૂન્ય નથી ક્યુ અનૃણ આ ભાગાકારમાં ધ્યાન રાખજો આ શબ્દો ક્યુ અનૃણ ક્યુ અને આર અનૃણ છે અનૃણ એટલે ઋણ ન હોય તેવી તો આપણે પાછળ કોઈ કહેવાય કે સાહેબ ક્યુ અને આર 0 હોય તો એ ક્યુ અને આર એક સાથે શૂન્ય વારા પરથી હોઈ શકે પણ એક સાથે શૂન્ય નથી આ યુક્લિડનું ભાગાકારનો પૂર્વ પ્રમેય છે યુક્લિડની એલિમેન્ટ્સ
યુક્લિડની એલિમેન્ટ્સ યુક્લિડની એલિમેન્ટ્સ સેવન માંથી આ પૂર્વ પ્રમેય લીધેલું છે. યુક્લિડની એલિમેન્ટ સેવન એમાંથી આ યુક્લિડનું પૂર્વ પ્રમેયનો સમાવેશ થાય છે. તો યુક્લિડના પૂર્વ પ્રમેય આટલો આના આધારિત હવે થોડાક આપણે યુક્લિડના ભાગાકારની રીતે આપણે ગુસા શોધવાના માટેના પ્રયત્નો કરીએ. તો જોઈએ ઉદાહરણ તરીકે જે પ્રવિધિ હતી એ પ્રવિધિની મદદથી આપણે ગુસા શોધીએ. દાખલા તરીકે 272 અને 148 નો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો. પરીક્ષા પૂછાય તો આ પ્રકારનો દાખલો બે ગુણમાં હોઈ શકે. ધ્યાન રાખજો સરળ છે. આપણે યુક્લિડની ભાગાકારની પ્રવિધિમાં એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર આને ધ્યાનમાં રાખીને આ કામ કરવાનું છે. એટલે એક નક્કી છે કે એ બી કરતા મોટો હોવો જોઈએ. અહીંયા આપણને જે બે સંખ્યાઓ આપી છે એ બે સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે એ વિચારીએ તો 272 અને 148 છે. તો તરત જ આપણે કહીએ સાહેબ કે 272 148 કરતા મોટા છે. એટલે આપણા માટે 272 છે એ થશે 148, શું થશે? બી થશે. તો 272 બરાબર 148 આ સ્વરૂપમાં લાવવા માટે આપણે 272 ને 148 વડે ભાગાકાર કરીએ. તો જુઓ 148 એકા 148 148 ગુણ્યા 2 કરીએ તો આપણને 296 મળશે. એટલે 2 148 એકા 148 બાદબાકી કરીએ, 2 માંથી 8 જાય નહીં એટલે 10 કો લઈએ, અહીંયા 6 વધ્યા, અહીંયા 12 થયા, 12 માંથી 8 જાય એટલે 4 વધ્યા, 6 માંથી 4 જાય એટલે 2 વધ્યા, 2 માંથી 1 જાય એટલે 1 વધ્યું. એટલે 148 ગુણ્યા 1 કરીએ વત્તા શેષ કેટલી વધી? 124. હવે આ 148 આપણા માટે શું થશે? ભાજ્ય. આ જે શેષ વધી હતી એ શેષ અહીંયા શું થશે? ભાજક થશે. ફરી 148 ભાગ્યા 124 કરીએ તો જુઓ 124 એકા 124 124 ગુણ્યા 2 કરીએ તો 248 થાય. એટલે 148 કરતા વધી જાય એટલે 124 એકા 124 બાદ કરીએ તો 8 માંથી 4 જાય તો 4 વધે, 4 માંથી 2 જાય તો 2 વધે, 1 માં 1 જાય તો 0. કેટલી શેષ વધી? 024 તો વત્તા 24. હવે 124 શું થશે આપણા માટે? ભાજ્ય. અને જે શેષ આવી છે 24 એ પાચક થશે. તો પાછા 124 ને આપણે 24 વડે ભાગીએ, 24 નો ઘડીયો બોલીએ, 24 એકા 24 24 તો 48, 24 તરી 72, 24 ચોક 96, 24 પંચ 120. તો આપણે 124 જોઈએ, 120 નાના છે એટલે 24 પંચા 120 શેષ કેટલી વધી? 4. 24 ગુણ્યા 5 વત્તા શેષ કેટલી આવી? 4. ફરી 24 ભાજ્ય થશે, 4 ભાજક થશે. 24 તો ભાગાકાર 4 વડે કરીએ તો તરત જ તમે કહો 4 6 24 શેષ 0 આવી. તો 4 ગુણ્યા 6 વત્તા શેષ 0. જુઓ 272 અને 148 ભાગાકાર કરતા 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 આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ કરીએ જ્યાં સુધી 0 ના આવે ત્યાં સુધી આ ભાગ પ્રવૃત્તિ ચલાવાય. 0 આવે એના આગળની સંખ્યા આપણે જે શેષ હતી એ પહેલી સંખ્યા જે મૂકી એ બંનેનો શું થશે? ગુસા થશે. એટલે આપણે તરત જ કહીએ કે ભાઈ ગુસા ઓફ
272 148 કેટલો આવ્યો 4 તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ગુસા જે શેષ આવે એ શેષ વાળી જે લાસ્ટ લાઈન છે જીરો શેષ વાળી એની પહેલી સંખ્યા એટલે કે એના આગળના પદની વિચારીએ તો તો આગળના પદમાં જે શેષ હતી એ અહીંયા આપણે મૂકી છે અને એ આગળની સંખ્યા 4 છે એ 4 આપ દાખલા માટે શું થશે આપણો ગુસા થઈ જશે હજુ પ્રતિકરણ માટે એક વધુ ઉદાહરણ લઈએ આપણે એક ઉદાહરણ લઈએ 135 અને 225 નો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવાનો છે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ આપણને યાદ છે a is equal to bq plus r એ સ્વરૂપમાં જોઈએ તો 135 અને 225 માં મોટી સંખ્યા નક્કી કરવાની છે એટલે તરત જ આપણે કહીએ કે 225 એ 135 કરતા મોટી છે તો 225 ભાજ્ય બનશે 135 ભાજક બનશે હવે 225 નો ભાગાકાર 135 વડે કરીએ તો 135 ગુણ્યા 1 કરીએ એટલે 225 કરતા નાના છે પણ 135 ગુણ્યા 2 કરીએ તો 270 થાય એ 225 કરતા વધી જાય 135 ગુણ્યા 1 135 તો શેષ કેટલી વધશે 12 અહીંયા 1 12 માં 3 જાય તો 9 90 135 ગુણ્યા 1 કરીએ તો શેષ આપણને 90 મળશે હવે અહીંયા જે ભાજ્ય ભાજક હતો એ હવે શું થશે ભાગ ભાજ્ય થશે અને જે શેષ આપણને વધી હતી એ ભાજક થશે ફરી પાછા 135 ભાગ્યા 90 કરીએ 90 એક 90 અને 135 90 એક 90 આ 90 ગુણ્યા 2 કરીએ તો 180 થઈ જાય એટલે એકે ફરી ચાલશે 90 તો 5 13 માંથી 4 જાય તો 13 માં 9 જાય તો 4 વધશે એટલે એ 90 ગુણ્યા 1 કરીએ તો શેષ આપણને મળશે 45 હવે આ જે 90 જે અહીંયા મૂકીએ 45 ગુણ્યા 2 કરીએ તો 45 દુ 90 થઈ જાય શેષ 0 આવી તો આપણે જુઓ આ શેષ 0 આવી એટલે શેષમાં એ લાઈનમાં પહેલો કયો આંકડો મૂક્યો છે 45 તો 45 એ શું થશે 225 અને 135 નો ગુસા થશે એટલે તરત જ આપણે કહીએ કે ગુસા ઓફ 225 135 બરાબર 45 તો બીજો હોમવર્કમાં દઢીકરણ કરવા માટે તમને કેટલાક દાખલા આપું છું તમારું હોમવર્ક કરવાનું છે હોમવર્ક યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો નીચે નાનો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો એમાં પહેલો દાખલો છે આપણી પાસે 4052 અને 12576 બીજો દાખલો છે એમાં 867 255 ત્રીજો દાખલો આપું છું એમાં 197 અને 38220 ચોથો દાખલો છે એનો 82396 અને પાંચમો દાખલો આવા દઢીકરણ માટે આપું છું 2048 અને 960 તો આ પાંચ દાખલા છે એ તમારા હોમવર્કમાં લખવાના રહેશે